ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના લોકગાયક એવા જિજ્ઞેશ કવિરાજના ઘરે દીકરાનો જન્મ થયો છે. હા મિત્રો, જિજ્ઞેશ કવિરાજના ઘરે હમણાં દીકરાનો જન્મ થયો છે. જિજ્ઞેશ કવિરાજે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેમના છોકરા સાથે તેમના ફોટા પોસ્ટ કરી અને તેમની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ભગવાનને તેમને આભાર માન્યો હતો ભગવાનનો કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. ત્યારે આપણા ગુજરાતના કેટલાક મોટા મોટા કલાકારો પણ તેમના ઘરે આવીને તેમને કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન આપી રહ્યા છે. એવા જ આપણા એક કલાકાર છે જેમનું નામ છે ગીતા રબારી. ગીતા રબારી તેમના ઘરે તો નથી જઈ શક્યા, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના જિજ્ઞેશ કવિરાજના પરિવારને અભિનંદન પાઠવ્યા છે. હા મિત્રો, ગીતા રબારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું હતું, ગીતા રબારીએ આ પોસ્ટમાં લખ્યું હતું કે પુત્રના જન્મની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ જિજ્ઞેશ કવિરાજ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના, એવું ગીતા રબારીએ પોસ્ટમાં કહ્યું હતું. તો મિત્રો, આવી રીતે જિજ્ઞેશ કવિરાજના પુત્રનો જન્મ થયો છે માટે ગીતા રબારીએ તેમને શુભકામનાઓ આપી હતી. તો બસ મિત્રો, મારા આ વિડીયો માટે એટલો. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ.